જય શિયારા મિત્રો, હું કિશોરસિંહ ગોહિલ, લોક સાહિત્યકાર, સમઢિયાળા. આજની મારી વાર્તાનું નામ છે કાનનો દાતા. પ્રસૂતિ ગૃહની નર્સે આવીને જેક ફેમિલીને એમનું બાળક સોંપ્યું. 7 પાઉન્ડ વજનનો ગુલાબી ગાલવાળો મસ્ત છોકરો શાંતિથી ટગર ટગર જોતો હતો. એનું ગોળમટોળ મોઢું જોઈને કોઈને પણ વાલ આવી જાય, પરંતુ એની સામે જોતાં જ જેક દંપતિ પર જાણે વીજળી પડી. એ બાળકને બહારના કાન હતા જ નહીં, કાનની જગ્યાએ ફક્ત કાણા જ હતા. ઉદાસ દિલે બંને પોતાના દીકરાને લઈને ઘેરે આવ્યા. થોડા દિવસ બંને જણા રેડ્યા પણ ખરા, પછી જેવી ભગવાનની મરજી કંઈ મનને મનાવ્યું. બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. શરૂઆતનું બાળપણ નિર્વિઘ્ને પસાર થઈ ગયું, પણ ખરી કસોટી તો એને નિશાળે મૂક્યા ત્યારથી શરૂ થઈ. બાળક બરાબર સાંભળતો હતો, છતાં એના દેખાવને લીધે બધા છોકરાઓ એને બુચીઓ કહીને ચીડવતા. શારીરિક ખોડખાપણ માટે બાળકો પ્રત્યે બીજા બાળકો જેટલા ક્રૂર વ્યવહાર બીજા કોઈનો નથી હોતો. પોતાના દીકરાને દરરોજ નિશાળેથી રડીને આવતો જોઈ અને જેક અને એની પત્નીને ખૂબ દુઃખ થઈ આવતું. એમણે ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, પણ બધેથી નિરાશા જ સાંપડી, કારણ કે આ પ્રકારની કાનની સર્જરી ત્યારે શક્ય જ નહોતી. ધીમે ધીમે બાળક લઘુતા ગ્રંથિનો શિકાર બનતો ગયો. ક્લાસમાં બધું જ આવડે તો પણ ઊભો ન થાય, કોઈ સ્પર્ધામાં ભાગ પણ ન લે, કંઈ બોલે નહીં. ટૂંકમાં પોતાના મા બાપ સિવાય અન્ય દરેક વ્યક્તિથી જાણે એ દૂર જ રહેવા માગતો હતો. વર્ષો વીતતા ગયા, બાળક હવે યુવાન થઈ ગયો. કોલેજમાં આવ્યા પછી પોતાના કાનનો અભાવ એને એક કલંકની માફક પીડવા લાગ્યો. એક વખત રડતા રડતા એ બોલી પણ ગયો કે પપ્પા મમ્મી, કાન વિના હું કેવો કદરોપું લાગું છું નહીં. આવી જિંદગી કરતાં તો એ આગળ ન બોલ્યો, પણ એને શું કહેવું હતું તે બિલકુલ સ્પષ્ટ જ હતું. પોતાના દીકરાને આ રીતે હિજરાતો જોઈ જેકે ફરી એક વખત પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતનો સંપર્ક શરૂ કર્યો. આટલા વર્ષોમાં પ્લાસ્ટિક સર્જરીના ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ થઈ ચૂકી હતી. એક પ્લાસ્ટિક સર્જને કહ્યું કે છોકરાના કાન જરૂરથી સરસ બનાવી શકાય, પણ એ માટે એને કોઈએ બહારના કાનનું દાન આપવું પડે. જેક દંપતિ જો આવો દાતા શોધી કાઢે તો સર્જનની મદદથી પહેલાં યુવાનના કાન સરખા કરી શકાય. આ વાતથી જેક અને એની પત્ની ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા. એમણે છાપામાં જાહેર ખબર દ્વારા અને બીજી રીતે કાનના દાતાની શોધ આદરી. 2 વર્ષ વીતી ગયા, છતાં કાનનો દાતા મળ્યો નહીં. શરૂઆતમાં થયેલો આનંદ હવે નિરાશાનું સ્વરૂપ ધારણ કરતો જતો હતો. છતાં એ બંને જણાએ કાનનું દાન કરે એવા દાતાની શોધ ચાલુ જ રાખી. એક દિવસ રાત્રિના ખાણાના સમયે જેકે પોતાના દીકરાને કહ્યું કે બેટા, એક ખૂબ જ આનંદના સમાચાર આપવાના છે. તારા માટે કાનનો દાતા મળી ગયો છે અને કાલે સવારે તારું ઓપરેશન છે. આ સમાચારથી પહેલો યુવક આનંદથી ઝૂમી ઉઠ્યો. બીજા દિવસે એ યુવકનું ઓપરેશન થઈ ગયું. 8 દિવસ પછી પાટો ખોલાયો ત્યારે યુવકના રંગરૂપ તદ્દન ફરી ગયા હતા. એ પછીના દિવસોમાં તો એની જિંદગી જ જાણે કે બદલી ગઈ. કોલેજના અંતિમ વર્ષની પરીક્ષામાં એ પ્રથમ આવ્યો. એના મનની લઘુતા ગ્રંથિ સંપૂર્ણપણે જતી રહી. એક દિવસ એણે એના પિતાને વાત કરી કે જેણે કાન દાનમાં આપ્યા એ દાતાને પોતે મળવા માગે છે. જેકે કહ્યું, બેટા, એ દાતાની વિનંતી છે કે એક નિશ્ચિત સમયે એ જ તને જાણ કરશે, ત્યાં સુધી તને એને મળવાની મંજૂરી નહીં મળે. યુવકને નવાઈ લાગી. એણે લાખ વિનંતી કરી, પણ એના માતા પિતા ટસના મસ ન થયા. એ દાતાને મળવાનો સમય થશે ત્યારે જ એને મળી શકાશે એવું તેને ભારપૂર્વક જણાવવામાં આવ્યું. વર્ષો વીતતા ગયા. વચ્ચે વચ્ચે એ યુવક વાત કરતો તો પણ જેક અને એની પત્ની એની એ જ વાત કહી એને ટાળી દેતા. છોકરો ભણીને બહારગામ કામ અર્થે રહેવા પણ જતો રહ્યો. એક દિવસ એની માતાની માંદગીના સમાચાર મળતા એ પાછો ઘેરે આવ્યો. એ રાતે બધાએ ખૂબ જ વાતો કરી, પછી સૂતા. વહેલી સવારે જેકે એના દીકરાને ઉઠાડ્યો, પછી કહ્યું, બેટા, આજે તારે તારા કાનના દાતાને મળવાનો સમય આવી પહોંચ્યો છે, ચાલ મારી જોડે. આજે એણે હા પાડી છે. આટલી વહેલી સવારે પોતાનો તારણહાર પોતાને મળશે એ પહેલાં યુવક માટે એક વિચિત્ર વાત હતી. નવાઈ પામતો એ પોતાના પિતા સાથે એમના રૂમમાં ગયો. જોયું તો એની માતા મૃત્યુ પામી હતી. ડૉક્ટર એના નિર્જીવ શરીરના છેલ્લા
એકાદ ધબકારાનો અંશ શોધવા મથતા હતા, જે કે વાંકા વળીને એની પત્નીના વાળ ખસેડ્યા. એની પત્નીના બહારના કાન જ નહોતા, એની જગ્યાએ ફક્ત કાણા જ હતા. પેલો છોકરો ઢગલો થઈ ગયો. એને હવે સમજાયું કે મમ્મી હંમેશા એના કાન ઢંકાઈ જાય એવી રીતે વાળ શું કામ રાખતી હતી. એ ફક્ત એટલું જ બોલી શક્યો, પપ્પા કાન ન હોવા છતાં પણ મમ્મી હંમેશા આટલી બધી સુંદર કેમ લાગતી હતી હે. મિત્રો, સાચો પ્રેમ કોઈ પણ ઉપકાર જતાવ્યા સિવાય સામા પાત્રને ખબર પણ ન પડે તેમ મદદરૂપ થઈ શકે છે. સર્વસ્વ આપી દેવા છતાં એ વધારે ઉચ્ચ અને અમીરાતથી ભર્યો ભર્યો બની રહે છે. આપનો દિવસ શુભ રહો એ જ પ્રાર્થના. જય શિયારા.